गुड मॉर्निंग फ्रेंड्स, कलरव मॉडल स्कूलनी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। गया पीरियडनी अंदर आपणे धोरण 6 चेप्टर 10 मापन एनी अंदर प्रश्न नंबर 9 सुधी जोई हता। हवे आ चेप्टर नी अंदर शुं आवे छे तो ए पण तमने ख्याल होवो जोईए, परिमिति अने क्षेत्रफळ, चोरस अने लंबचोरस, बराबर छे। प्रश्न नंबर 10 स्टार्ट करीए तो ग्रुशा 42 મીટર 50 સેન્ટીમીટર લંબાઈના એક ચોરસ બગીચાની ફરતે ચાલી, ભવ્યા 52 મીટર 50 સેન્ટીમીટર લંબાઈ અને 34 મીટર 50 સેન્ટીમીટર પહોળાઈના બગીચાની ફરતે ચાલી, તો કોણે કેટલું અંતર વધારે ચાલી? તો સૌથી પહેલાં તો અહીંયા આપણે લખીએ ગૃષા માટે, તો ગૃષા માટે, અને બીજા ભાગમાં આવશે ભવ્યા માટે। તો ગૃષા માટે જોઈએ તો એ ક્યાં ચાલી? તો એ ચોરસ બગીચાની ફરતે ચાલી। તો લંબાઈ આપી દીધી છે 42 મીટર 50 સેન્ટીમીટર, એટલે કેટલું કહેવાય? તો 42.50 મીટર। આ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। કઈ રીતે આવે એ આપણે આગળના સ્વાધ્યાયની અંદર જોઈએ, હું બે ભાગ પાડી નાખું છું અહીંયા। હવે અહીંયા આપણે ગૃષા માટે જોયું, અહીંયા બીજું માપ આપ્યું છે ભવ્યા માટે। હવે લંબાઈ કેટલી છે? તો એ હવે હું ડાયરેક્ટ લખીશ અહીંયા, 52 મીટર 50 સેન્ટીમીટર 52.50 મીટર ડાયરેક્ટ લખ્યું, અને 34 મીટર 50 સેન્ટીમીટર પહોળાઈ, તો અહીંયા હવે પહોળાઈ લખું કેટલી છે? તો 34 મીટર એટલે 34.50 મીટર। આ ગૃષાએ જે ચોરસ બગીચાની ફરતે ચાલી, ભવ્યા લંબચોરસ, હવે શું શોધવું પડે? તો ચોરસ બગીચાની પરિમિતિ શોધવી પડે। શા માટે? તો ફરતે ચાલી કિનારી ઉપર, મેં આગળ કીધું હતું કે જ્યારે કિનારી ઉપર આવે ત્યારે શું કરવાનું, જ્યારે કિનારી ઉપર આવે ત્યારે પરિમિતિ શોધવાની। તો ચોરસ બગીચાની ફરતે ચાલી અને ચોરસ બગીચાની પરિમિતિ, હવે ચોરસની પરિમિતિ શું થાય? 4 × લંબાઈ। તો 4 × લંબાઈ એટલે 4 × 42.50 બરાબર કેટલો જવાબ આવશે? તો એ આપણે અહીંયા આપણે ગુણાકાર કરવો પડશે, 42.50 × 4 0 5 24 2 2 4 10 16 1 17 અને 2 પછી 2 એમ એટલે 2 પછી 2 એમ 170.00 એટલે કેટલું થયું? 170 મીટર। હવે ત્યાર પછી આ ચોરસ બગીચાની ફરતે એટલે ગૃષા બગીચાની ફરતે 170 મીટર ચાલી, હવે ભવ્યા માટે, તો ભવ્યા જે બગીચાની ફરતે ચાલી એ લંબચોરસ છે, તો અહીંયા મારે અહીંયા શું શોધવું પડે? તો લંબચોરસ બગીચાની પરિમિતિ શું થાય? તો એના માટે તમને બધાને સૂત્ર ખ્યાલ હશે, 2 × કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ। હવે સૂત્ર કિંમત મૂકીએ સૂત્રમાં, 2 × લંબાઈ કેટલી છે? તો 52.50 વત્તા પહોળાઈ કેટલી છે? તો 34.50। તો હવે સાદરૂપ આપીએ તો 2 52.50 અને 34.50નો સરવાળો કરીએ, 52.50 34.50 સરવાળો કરીએ, 0 5 ને 10 ની 0 વધી 1 3 4 7 5 ને 3 8.87 તો 2 × 87 આ બંનેનો ગુણાકાર, 7 2 14 14 વધી આવી 8 2 16 ને 1 17 174 મીટર। તો આ પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ગૃષા જે બગીચાની ફરતે ચાલી એ ચોરસ હતો અને 170 મીટર ચાલી, અને ભવ્યા જે બગીચાની ફરતે ચાલી એ લંબચોરસ હતો એટલે એ
એની પરિમિતિ 174 મીટર એટલે 174 મીટર ચાલી. તો અહીંયા તમે લખી શકો કે આથી પ્રશ્ન શું કીધો, તો કોણ કેટલું અંતર વધારે ચાલી, તો આ 170 અને આ 174, તો કોણ વધારે ચાલી, ભવ્યા આથી ભવ્યા એ ગૃષા કરતા 4 મીટર અંતર વધારે ચાલી. તો આ રીતે આ દાખલો ગણવાનો થાય. ફરતે ચાલી એટલે શું આવે, પરિમિતિ. આ ચોરસમાં બગીચા ફરતે ચાલી, આ લંબચોરસ, બંનેની પરિમિતિ શોધીએ એટલે ખબર પડી કોણ કેટલું કેટલું ચાલી. ચલો ત્યાર પછી એના પછીનો એક્ઝામ્પલ જોઈએ, તો એક્ઝામ્પલ નંબર 11, 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. તો શું આપેલું છે મિત્રો અહીંયા તમને, તો 50 મીટર લંબાઈ ચોરસ બાગનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલાં જે આપેલું છે એ લખીએ, ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે, તો 1500 ચોરસ મીટર આટલું તમને ક્ષેત્રફળ આપી દીધેલું છે. હવે શોધવાનું શું છે, તો લંબાઈ આપી છે, તો શું કીધું, બીજું અહીંયા એક આપી દીધું છે લંબાઈ 50 મીટર, પહોળાઈ તમારે શોધવાની છે. તો સૌથી પહેલાં સૂત્ર કયું વાપરવું, તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે એટલે તમારે લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર વાપરવું પડે. તો શું છે, આ બાગ છે, તો અહીંયા શું લખશો, તેથી લંબચોરસ બાગનું ક્ષેત્રફળ. હવે લંબચોરસ હોય તો ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે લંબચોરસ માટે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે કિંમત મૂકીએ, લંબચોરસ બાગનું ક્ષેત્રફળ તમને રકમમાં આપી દીધું છે 1500, તો 1500 બરાબર ના બરાબર. હવે લંબાઈ તમને આપી દીધી છે રકમમાં 50 ગુણ્યા પહોળાઈ. તો હવે તમારે કોને કરતા બનાવવા પડે, તો પહોળાઈને કરતા બનાવીએ આપણે, તો બરાબર પહોળાઈ એક બાજુ લેવા દઈએ, 50ને સામે લઈ લઈએ, એટલે 1500 હતા, હવે આ બંને ગુણાકાર છે, 50 સામે આવે તો શું થઈ ગયું, ભાંગાકાર. તો આ મીંડું મીંડું ઉડી ગયા, તેથી પહોળાઈ બરાબર 150/5 એટલે કેટલું આવ્યું, 30 મીટર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, જે આપ્યું હોય એનું સૂત્ર લગાડવાનું અને જે આપ્યું હોય એ કિંમત અંદર મૂકવાની, જે શોધવાનું હોય એને કરતા બનાવવાનું, બરાબર છે. ચલો ત્યાર પછીનો દાખલો, ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 7 મીટર અને પહોળાઈ 6 મીટર છે. આ ભોંયતળિયે 3 મીટર લંબાઈની એક ચોરસ શેત્રંજી પાથરવી છે. શેત્રંજી પાથર્યા વિનાના ભાગનું ક્ષેત્રફળ શોધો. એક્ઝામ્પલ સમજવું, એક ઓરડો છે, ફોર એક્ઝામ્પલ તમારો રૂમ, એની લંબાઈ 7 મીટર અને પહોળાઈ 6 મીટર છે. હવે આ રૂમમાં તમે 3 મીટરની લંબાઈની એક ચોરસ શેત્રંજી લઈ આવો છો અને પાથરો છો, તો હવે ક્ષેત્રંજી નથી પાથરા એ ભાગ કેટલો બાકી રહ્યો એ શોધવું છે. તો આ બધામાં ક્ષેત્રફળ શોધવું પડશે. તો સૌથી પહેલાં હું શું કરું, આ ઓરડાનું ક્ષેત્રફળ શોધી લઉં. તો ઓરડો કેવો છે, લંબચોરસ, તો હું શું લખીશ, લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ શું થાય, તો લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે, 7 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે, 6 મીટર. તો કેટલો જવાબ આવ્યો, 7 × 6 42 ચોરસ મીટર. આ શું મળ્યું, તો લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ મળ્યું. હવે આમાં તમારે શું પાથરવું છે, ચોરસ ક્ષેત્રંજી. તો હવે હું શું શોધું, ચોરસ ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ પણ તમને આવડે સૂત્ર, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે, 3 મીટર. તો આ 3 મીટર ગુણ્યા બીજી વખત પણ 3 મીટર જ આવશે, એટલે આનો આન્સર આવ્યો 9 ચોરસ મીટર.
તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આખા ઓરડાનું ક્ષેત્રફળ 42 ચોરસ મીટર છે અને આપણી શેત્રંજીનું ક્ષેત્રફળ 9 ચોરસ મીટર છે. તો હવે બાકી ભાગ રહ્યો એ મારે જાણવું હોય તો શું કરવું પડે? તો એના માટે હું પહેલાં અહીંયા ભાગ પાડી દઉં છું, બાદ બાકી કરી દઈએ. આખા ઓરડામાંથી આ શેત્રંજીનું ક્ષેત્રફળ બાદ કરીએ. તેથી શું શોધવું છે આપણે? શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું લખશો અહીંયા? તો ઓરડાનું ક્ષેત્રફળ માઇનસ શેનું ક્ષેત્રફળ? શેત્રંજીનું ક્ષેત્રફળ. તો હવે શું આવશે આન્સર તમારો? તો ઓરડાનું ક્ષેત્રફળ અહીંયા મળી ગયું તમને 42 અને ચોરસ શેત્રંજીનું મળી ગયું 9. તો 42 માઇનસ 9 એટલે કેટલા થયા? 12માંથી 9 જોઈએ તો 3 એટલે 33 ચોરસ મીટર. તો શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? 33 ચોરસ મીટર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, બરાબર. હવે ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 13. 8 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈના એક ઓરડાના ભોંય તળિયે 25 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવી છે, તો ટાઇલ્સ કેટલી જોઈએ? હવે આ એક્ઝામ્પલમાં શું કરવાનું, કેટલી ટાઇલ્સ જોઈએ એ માટે તો શેમાં લગાવી છે? તો એક લંબાઈ અને પહોળાઈ આપેલી છે, એવો એક લંબ ચોરસ ઓરડો છે અને એના ભોંય તળિયે તમારે ટાઇલ્સ લગાવી છે અને એ કેવી છે? પાછી ચોરસ છે. તો હવે મારે કેટલી ટાઇલ્સ જોઈએ એના માટે હું એક સૂત્ર લખું અહીંયા. જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર. હવે ઉપરના ભાગમાં તમારે શું લખવાનું? તો ઉપરના ભાગમાં જે શેમાં ટાઇલ્સ બેસાડવી છે, તો લંબ ચોરસ ઓરડામાં, તો લંબ ચોરસ ઓરડાનું ક્ષેત્રફળ આવી રીતે લખવાનું. અને નીચેના ભાગમાં શું બેસાડવું છે? તો ચોરસ ચોરસ ટાઇલ્સ ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ. હવે લંબ ચોરસ છે તો એના માટે તમારે સૂત્ર ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 8 મીટર ગુણ્યા 6 મીટર લંબ ચોરસનું ક્ષેત્રફળ. અને ચોરસ છે તો એનું લંબાઈ ગુણ્યા લંબાઈ, તો આ 25 સેન્ટીમીટર છે. તો લંબાઈ 25 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ પણ 25 સેન્ટીમીટર. હવે આનું સાદુરૂપ આપવાનું, પણ સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખવાનું કે અહીંયા મીટર મીટર, અહીંયા સેમી સેમી, તો એકમ અલગ અલગ છે. તો મારે પહેલાં શું કરવું પડે? મીટર છે એને સેમીમાં ફેરવવા પડે. તો હવે શું થશે? 8 મીટર છે એને હું ગુણ્યા 100 કરી દઉં, એવી જ રીતે 6 મીટર છે એને હું ગુણ્યા 100 કરી દઉં, એટલે સેમીમાં થઈ ગયા આ 25 ના 25, આ પણ 25 ના 25. તો હવે મારે સાદુરૂપ આપવું હોય તો શું થાય? તો આ 25 અહીંયા રહેવા દઉં, આ પણ 25 અહીંયા રહેવા દઉં. હવે 8 ગુણ્યા અને 100 ના કરી દઉં, 25 ચોકુ 100, આ 6 ના 6, ફરી વાર 100 આવ્યા તો એના પણ કરી દઉં, 25 ચોકુ 100. તો હવે આ 25 અને આ 25 ઉડી ગયા, આ 25 અને આ 25 ઉડી ગયા. તો હવે કેટલા વધ્યા? તો 8 ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા 4, 8 ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા 4. હવે આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 8 ચોક 32 અને 6 ચોક 24, એટલે 32નો અને 24નો આપણે ગુણાકાર કરીએ તો કેટલો થાય? 32 ગુણ્યા 24 0, 32 દુ 64, 4 દુ 8, 4 તેરી 12, 8 4 ને 2 6, 6 ને 1 7, 768. તો આનો આન્સર આવ્યો 768. તો અહીંયા શું લખીશું આપણે? બરાબર 768 ટાઇલ્સ જોઈએ, બરાબર. તો આવો એક્ઝામ્પલ જ્યારે તમને જોવા મળે ત્યારે આ રીતે તમારે ગણતરી કરવાની થાય. શું છે જોયું?
8 મીટર લંબાઈ અને 6 મીટર ઓરડા 6 મીટર પહોળાઈવાળો એક ઓરડો હતો, એમાં ચોરસ ટાઇલ્સ બેસાડવાની હતી. હવે સેમ એક્ઝામ્પલ અહીંયા છે, જુઓ 14મો એક્ઝામ્પલ. 12 મીટર લંબાઈના એક ચોરસ ભોંય તળિયે 15 સેમી બાય 10 સેમી લંબાઈની ટાઇલ્સ જડવી છે. એટલે 15 સેમી ગુણ્યા 10 સેમી, એટલે આ જે માપ આપ્યું છે એ લંબાઈ અને પહોળાઈ એવું કહેવાય. એટલે આ જે ટાઇલ્સ છે એ કેવી છે, લંબચોરસ છે, અને 12 મીટર લંબાઈનો ચોરસ ભોંય તળ્યું છે. એટલે આ જે ભોંય તળ્યું છે એ ચોરસ છે. તો આમાં અને આમાં ફેરફાર શું આવશે, તો ખાલી સૂત્રનો ફેરફાર આવશે, ચોરસ લંબચોરસ, બાકી બધું સેમ છે. ટાઇલ્સ જડવી છે તો કેટલી ટાઇલ્સ જોઈએ, તો હું અહીંયા શું લખીશ, જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર. હવે અહીંયા ઉપરના ભાગમાં સેમા ટાઇલ્સ બેસાડવી છે એ લખવાનું, તો શું છે, તો જેમાં બેસાડવી છે એ ચોરસ છે. એટલે ચોરસ ભોંય તળિયાનું ક્ષેત્રફળ. હવે શું બેસાડવું છે, ટાઇલ્સ, અને ટાઇલ્સ કેવી છે, લંબચોરસ. તો શું આવશે, લંબચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ. હવે ચોરસ છે એટલે એનું સૂત્ર શું થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે લંબાઈ કેટલી છે ભોંય તળિયાની, 12 મીટર ગુણ્યા 12 મીટર. હવે લંબચોરસ ટાઇલ છે તો એનું માપ આપી દીધું છે 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. હવે સાદરૂપ આપતી વખતે ધ્યાન રાખવાનું કે અહીંયા મીટર છે, અહીંયા સેમી છે, તો ફેરવવા પડે મારે. તો કઈ રીતે ફરશે, તો આ 12 ગુણ્યા 100, અને અહીંયા પણ 12 ગુણ્યા 100 કરી ગયા. તો આ 15 હતા, આ 10 હતા. સાદુરૂપ આપીએ તો અહીંયા 15 છે, અહીંયા 10 છે. તો પહેલાં આ મીંડું ઉડાડી દઉં, મીંડું જતું રહ્યું. 15 છે તો ઉપર મારે 15 લાવવા જોઈએ. તો કઈ રીતે આવશે, તો 5 તેરી 15, તો અહીંયા 3 માં 3 4 12. હવે 100 ની અંદર હું એમને લેવા દઉં 100 ગુણ્યા 12. હવે 10 વધ્યા એના કરી દઉં 5 2 10. તો આ 5 5 ઉડી ગયા, 3 3 ઉડી ગયા. તો આન્સર ડાયરેક્ટ લખું છું કેટલા છે, 4 ગુણ્યા 100 ગુણ્યા 12 ગુણ્યા 2 બરાબર. તો 12 2 24, 24 ગુણ્યા 4 એટલે 96 96 ગુણ્યા 100 એટલે 9600. તમારે કેટલી ટાઇલ્સ જોઈશે, 9600 ટાઇલ્સ જોઈશે. તો આવા એક્ઝામ્પલ આપણે પરીક્ષાની અંદર આવે ત્યારે આ રીતે તમારે ગણવાનું થાય છે બરાબર. તો અહીંયા સુધીમાં આ ચેપ્ટરની અંદર જેટલું પણ આવ્યું એ તમને આવડવું જોઈએ. શું આવ્યું, તો ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ, ટાઇલ્સ લગાડવાના દાખલા કઈ રીતે ગણવાનું, શેત્રંજી પાથરી હોય તો બાકીના ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે ગણવાનું, લંબાઈ પહોળાઈ આપેલી હોય તો ક્ષેત્રફળ કઈ રીતે, ક્ષેત્રફળ આપ્યું હોય તો પહોળાઈ કઈ રીતે, આ બધા દાખલા તમારે તૈયાર કરવાના છે અને અહીંયા સુધી કમ્પ્લીટ કરવાનું છે બરાબર.